नमस्कार मित्रों, आज 12 ऑगस्ट अने अहीं तमे लाइव जोई शको छो के गुजरातनी बाजुमां अरब सागर में एक मिनी वावाजोडू सर्जायु छे। तेने कारणे गुजरात में भारे पवन साथे वरसादनी आगाही करवामां आवे। मित्रों, आगामी दिवसों में बंगाळनी खाड़ी में एक लो प्रेशर सर्जावानुं छे, जेनो रस्तो गुजरात तरफ छे अने गुजरात में भारे पवन साथे वरसादनी आगाही करवामां आवे छे। मित्रों, आपणे आजना वीडियो में बिल्कुल लाइव जोवाना छीए के आजे तथा आवनारा दिवसों में गुजरात में कई जगह अने केटला पवन साथे वरसादनी आगाही करवामां आवे। मित्रों, आजे अचानक गुजरात में हवामान विभागे भारे वरसादनी आगाही करेली छे। क्या क्या जिल्लाओं में वरसाद थवानो छे ते जिल्लाओ पण आपणे जोईशुं। तो मित्रों, तमे चेनल में जो नवा हो तो चेनल ने सब्सक्राइब करी लो, वीडियो ने लाइक करी तमारा मित्रों साथे अवश्य शेयर करजो, जेथी ते पण वरसाद अने वावाजोडानी बिल्कुल लाइव माहिती तेमना ફોનમાં જોઈ શકે। એગ્રોસ્ટારમાં સૌથી મનપસંદ પ્રોડક્ટ મારા માટે છે પાવર જેલ। મગફળીના જે બેસવાનો ટાઈમ થયો તેના કારણે ભરાવદાર મગફળી બેઠી હતી। આ દવા ભીંડાના છોડના વિકાસ માટે ખૂબ સરસ છે। એના ફૂલને ખરવા નહીં દેતા, ભીંડાની હાઈટ વધે છે। પાવર જેલ જેવું જેવું તેનું નામ છે તેવું તેનું કામ છે। પાવર જેલ ભારત મે સિર્ફ એગ્રોસ્ટાર પર ઉપલબ્ધ। મિત્રો, આજે 12 ઓગસ્ટ અને સવારે 10 વાગે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરમાં એક મિની વાવાઝોડું સર્જાયું છે। તેને કારણે જામનગર, ગાંધીધામ, નલિયા, દ્વારકા, જૂનાગઢ, ખાવડા આ બધા વિસ્તારોમાં અતિભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવે છે, જેમાં કિનારા ઉપર 67 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે જૂનાગઢ અને તેની આજુબાજુના વિસ્તારોમાં 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। કચ્છમાં પણ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। મિત્રો, 12 તારીખેની સવારે 10 વાગે સીસાગઢ, ભુજ, ગાંધીધામ, ભચાઉ, માનફરા, જામનગર, કાલાવાડ, લાલપુર, બાણવડ, શાપર, વેરાવળ, ગોંડલ, જેતપુર, ઉપલેટા, કુતિયાણા, બાણવડ, શિશલી, જૂનાગઢ, બગસરા, અમરેલી, બાબરા, જસદણ, બોટાદ, ભાવનગર, બોડેલી, વડોદરા, ભરૂચ, રાજપીપળા, સુરત, વ્યારા, વલસાડ, આહવા આ બધા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, જ્યારે 12 તારીખે અને બપોરે 2 વાગે મહેસાણા, હિંમતનગર, અમદાવાદ, નડિયાદ, લુણાવાડા, ગોધરા, દાહોદ, વિરમગામ, પાલનપુર, ખેડ બ્રહ્મા, થરાદ, રાધનપુર, ઉના, મહુવા, અલંગ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, વેરાવળ, બોટાદ, જસદણ, ગોંડલ, દક્ષિણ ગુજરાતના વડોદરા, આમોદ, ભરૂચ, રાજપીપળા, બોડેલી, સુરત, વલસાડ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। 13 અને 14 તારીખે ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે, જ્યારે 15મી તારીખે અરબ સાગરના ચક્રવાતને કારણે કચ્છના નલિયા, ખાવડા, ગાંધીધામ, જામનગર, સલાયા, દ્વારકા, બાણવડ, પોરબંદર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। મિત્રો, 13 તારીખના રોજ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાશે, જેનો રસ્તો ગુજરાત તરફ છે। 15મી તારીખે અને રાત્રે 1 વાગે આ લો પ્રેશર ગુજરાતના દાહોદ અને પેટલાદ થઈને ગુજરાતમાં આવી જશે, જેને કારણે દાહોદ, પેટલાદ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, હિંમતનગર આ બધા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે। 16 તારીખે અને સવારે 7 વાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે। આખો લો પ્રેશર ઉત્તર ગુજરાત થઈને રાજસ્થાનમાં જતું રહેશે, પણ મિત્રો તેને કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। 18મી તારીખ સુધી વરસાદ રહી શકે છે, જ્યારે 19મી તારીખથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ જશે। મિત્રો, ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે 12 ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી આ 4 જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, બોટાદ, ગીર સોમનાથ, કચ્છ અને દીવ આટલા જિલ્લાઓમાં આજે વરસાદ થઈ શકે છે। છતાં પણ મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો,
कारण के हवामान में कोई पण प्रकार नो फेरफार हशे तो तमने आ चेनल पर थी वीडियो मिली जशे।